નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલાજી એસસીડી વતી હું હિતેશ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે સીઆરપીસીનો એક મહત્ત્વપૂર્ણ તફાવત કહી શકાય તેવા તફાવત વિશે વાત કરવાનો છું જે સમન્સ કેશ એટલે સેક્શન ટુ ડબલ્યુ અને વોરંટ કેસ એટલે સેક્શન ટુ એક્સ વિશે વાત કરવા જઈ રહ્યો છું તો મિત્રો આપે અવારનવાર આ બંને શબ્દો સાંભળેલા હશે કાયદાનો અભ્યાસ કરતી વખતે કે સમન્સ એટલે શું અને વોરંટ એટલે શું તો બરાબર સમજજો સમન્સ જે છે એ એક ઔપચારિક માંગ છે કે જે વ્યક્તિને હાજર રહેવા માટે એક આદેશ આપવામાં આવે છે જેનો ઉલ્લેખ પ્રકરણ છની કલમ એકસઠથી સિક્સટી નાઇન સિક્સ્ટી વન ટુ સિક્સટી નાઇન કરવામાં આવેલો છે જ્યારે બીજો શબ્દ છે વોરંટ જે પ્રકરણ છની સિત્તેરથી એક્યાસીની કલમમાં ઉલ્લેખ છે તો વોરંટ જે છે એ કોર્ટ એક અધિકાર પત્ર આપે છે જે તે અધિકારીને કે અમારા વતી જે તે વ્યક્તિની ધરપકડ કરો તો વોરંટ જે છે એ ગંભીર મામલો કહી શકાય સમન્સ કરતાં તો ચલો મિત્રો આજે આનો તફાવત જોઈએ તો સૌ પ્રથમ તફાવતની વાત કરીએ તો સમન્સ કેસની કલમ જે છે એ ટુ ડબલ્યુ છે અને જ્યારે વોરન્ટ કેસની કલમ છે એ ટુ એક્સ છે તો આપ પણ યાદ રાખવા વિનંતી મિત્રો તો સમન્સના એસ માટે ડબલ્યુ આવશે અને વોરંટમાં ડબલ્યુ માટે એક્સ આવશે અચ્છા મિત્રો બીજું પ્રોવિઝન ખૂબ જ મહત્ત્વનું છે સમન્સ કેસ ક્યારે કહી શકાય તો કે એવા ગુના સબબ કે જ્યાં જેની સજા માત્ર દંડ એ ધ્યાન રાખજો મિત્રો વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે છે માત્ર દંડ અથવા દંડ વગર બે વર્ષ સુધીની સજાને પાત્ર કેસ જે છે તેને સમન્સ કેસ કહેવાય તો મિત્રો આ ભૂલ ખવડાવે તેવી બાબત છે માટે ધ્યાનપૂર્વક સમજવા વિનંતી માત્ર દંડ અથવા દંડ વગર બે વર્ષ સુધીની સજાને પાત્ર કેસ છે તેને સમન્સ કેસ કહેવાય અચ્છા તો હવે જોઈએ વોરંટ કેસ કોને કહેવાય તો કે વોરંટ કેસનું પ્રોવિઝન એમ કે છે મોતની આજીવન કેદની અથવા બે વર્ષોથી વધુ મુદતની કેદની સજાને પાત્ર ગુના સંબંધી કેસ છે મતલબ જો ટૂંકમાં સમજીએ મિત્રો તો વોરંટ કેસ એટલે કે જેમાં કમસે કમ બે વર્ષ સુધીની સજાને પાત્ર કેસ હોય બરાબર તેને આપણે વોરંટ કેસ કહીએ અચ્છા ત્રીજો પોઈન્ટ જોઈએ તો સમન્સ કેસમાં લેખિતમાં આરોપ જણાવવો જરૂરી નથી જ્યારે આરોપનો સારાંશ જ માત્ર જણાવવો જરૂરી છે કલમ બસો એકાવન મુજબ જ્યારે વોરંટ કેસની વાત કરીએ તો કલમ બસો ચાલીસ મુજબ લેખિત રૂપમાં આરોપ જણાવવો જરૂરી છે તો મિત્રો આ ખાસ નાખજો આ વન અવર મુદ્દા આ પૂછાતા પ્રશ્નો છે અચ્છા ચોથો મુદ્દો જોઈએ તો આરોપીના વકીલને ફરિયાદીના સાક્ષીઓની ઉલટ તપાસની એક તક પૂરતી હોય છે તો સમન્સ કેસમાં આપ યાદ રાખજો કે ઉલટ તપાસની એક તક પૂરતી હોય છે જ્યારે જો વોરન્ટ કેસની વાત કરીએ તો પોલીસ રિપોર્ટ ન હોય તેવા કેસમાં પોલીસ રિપોર્ટથી અલગ કેસમાં આરોપીના વકીલને ઉલટ તપાસની બે તક પૂરતી હોય છે તો સમન્સમાં એક તક હોય છે ઉલટ તપાસની જ્યારે વોરંટમાં બે તક હોય છે ઉલટ તપાસની ખાસ યાદ રાખજો પાંચમો મુદ્દો જોઈએ તો નજીવા કેસમાં આરોપી હાજર થયા વિના ગુનો કબૂલ કરે તો દોષિત ઠેરવી શકાય કલમ બસો ત્રેપનની જોગવાઈ એમ કહે છે અહીંયા હા એ જે કેસ જે છે એ નજીવો હોવો જોઈએ જે કાયદાએ નક્કી કરેલો છે કે કોને ફિબલ કેસ કહેવાય અચ્છા હવે વોરંટ કેસ જોઈએ તો જ્યારે વોરંટ કેસમાં આવી કોઈ જોગવાઈ નથી છઠ્ઠો મુદ્દો જોઈએ તો સમન્સ કેસમાં કોર્ટની પરવાનગીથી ફરિયાદ પાછી ખેંચી શકાય છે કલમ બસો સત્તાવન મુજબ જ્યારે વોરંટ કેસમાં આવી કોઈ જોગવાઈ નથી અચ્છા છેલ્લો મુદ્દો બહુ જરૂરી છે જે પૂછાય છે અવારનવાર સમન્સ કેસને વોરંટ કેસમાં ફેરવી શકાય છે કલમ ટુ ફિફ્ટી નાઇન મુજબ જ્યારે વોરન્ટ કેસને સમન્સ કેસમાં ફેરવી શકાતા નથી તો આશા રાખું જો મિત્રો કે આપને વિડીયો પસંદ આવ્યો હશે ઓકે ધન્યવાદ જય હિન્દ